છેલ્લા 13 વર્ષથી જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે કેવી રોડ પર આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે મોદક એટલે કે લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હશે। ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાનો પવિત્ર દિવસ। જામનગર ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા 13મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરાયું। આયોજન ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવ્યું, જેમાં 12 લાડુ ખાઈ રમેશભાઈ વિજેતા બન્યા। લાડુ ખાવાના શોખીન સ્પર્ધકો પણ આ રસપ્રદ સ્પર્ધામાં ભાગ લઈ અને આનંદિત થાય છે। આ સ્પર્ધામાં ભાગ લેવા મહેસાણા વડોદરા જેવા શહેરોથી પણ ભાગ લેવા માટે સ્પર્ધકોના નામ નોંધાય છે। મોદક એટલે કે લાડુ આરોગ્યની સ્પર્ધાનું આયોજન ગણેશ ચતુર્થીને પવિત્ર દિવસે આજ રોજ સંસ્કૃત પાઠશાળામાં કરવામાં આવ્યું હતું અને મુખ્યત્વે 58 એન્ટ્રી હતી, પરંતુ છેલ્લે આપણે 20 સ્પર્ધકો ભાઈઓમાં, 3 બહેનોમાં અને 3 બાળકોમાં ભાગ લીધો અને એમાં પ્રથમ નંબરે રમેશભાઈ જોટંગિયા કે જેમણે 12 લાડુ ખાઈ અને આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયા, સાથે સાથે પદ્મિનીબેન ગજેરા કે જેમણે 11 લાડુ ખાઈ અને બહેનોમાં પ્રથમ નંબરે આવ્યા અને 9 લાડુ અને ઓમ જોશી કે જેણે 5 લાડુ ખાધા એ પણ। ભાઈ જોટંગિયા, હું ગામ ફતેપુરમાં રહેવાસી છું અને ત્યાં હું રહું છું, ભાણવડ તાલુકાનો ફતેપુર। મારું નામ પદ્મિની ગજેરા છે, હું જામનગરમાં જ રહું છું। સંસ્કૃત પાઠશાળામાં કેટલા વર્ષોથી આ મોદક સ્પર્ધા થાય છે, એમાં મેં ભાગ લીધો, આજે મેં 9 લાડુ ખાધા, બહુ મજા આવી, આનંદ આવ્યો। પહેલી વખત હતું આપણું આની અંદર કે આની પહેલા? ના ના, હું 7 વર્ષે ભાગ લઉં છું, તો સાથે 7 વર્ષે મારો પહેલો નંબર આવ્યો।